ગુડ મોર્નિંગ બાળકો આજનો આપણો વિષય છે ગણિત લાસ્ટ ટાઈમ જ્યારે ગણિતનો સબ્જેક્ટ હતો ત્યારે આપણે બંને એકડા અગિયાર શીખેલા ત્યાર પછી આજે આપણે શીખવાનો છે એકડે બગડે બાર અહીંયા જુઓ બાળકો અહીંયા મેં આડી અને ઊભી લાઈનમાં એકડે બગડે બાર લખી આપ્યો છે બાકીના જે બોક્સિસ છે તેમાં તમારે જાતે લખવાનું છે સૌથી પહેલા અહિયાં ઉપર જો એકડે બગડે શું થાય બાર દસ અને બે બરાબર ત્યાર પછી તેની બાજુમાં બગડો એટલે લખાયો જશે આપણું એકડે બગડે બાર 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 ઓકે આ જ રીતે અહીંયા નીચે સુધી તમારે એકડે બગડે બાર લખવાનું છે અને ત્યાર પછી આપણે લખીશું ટેક્સ્ટ બુકમાં તો આ જુઓ બાળકો આ છે આપણી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર ચાલીસ અને એકતાલીસ પેજ નંબર ચાલીસ પર સૌથી પહેલાં આપેલો છે બાર દસ અને બે બરાબર બાર ત્યાર પછી આપણે આ બોલ કાઉન્ટ કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ઓકે તો સૌથી પહેલા તમારે પેજ નંબર ચાલીસ પર ઉપરની ત્રણ લાઈન છે તેમાં ટ્રેસિંગ કરવાનું છે ત્યાર પછી નીચેની ત્રણ લાઇનમાં જાતે લખવાનું છે અને લાસ્ટમાં એક એક્ટિવિટી આપેલી છે તે જોઈશું ઓકે તો ચાલો સૌથી પહેલા આપણે કરીએ ટ્રેસિંગ તો એકડે બગડે બાર એકડે બગડે બાર બગડે બગડે બાર એકડે બગડે બાર એકડે બગડે બાર ઓકે કમ્પલસરી બોલી બોલી ને જ લખવાનું છે બોલ્યા વગર લખવાનું નથી એજ રીતે આ નીચેની બે લાઈન છે તેને તમારે ટ્રેસિંગ કરવાની છે ત્યાર પછી અહીંયા લખીશું જાતે તો એકડે બગડે બાર 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 એકડે બગડે

એજ રીતે આ બધા જ બાર દેખાય છે તેની વચ્ચે અહીંયા છે 11 તો તેના પર કરીશું ક્રોસ માર્ક સેમ ટુ સેમ આપણને બાજુના પેજ નંબર 41 પર પણ આપેલું છે તે દરેક વસ્તુ તમારે જાતે ફિનિશ કરવાની છે અને ત્યાર પછી દરેક પેજીસના ફોટોસ પાડીને મને સેન્ડ કરવાના છે ઓકે બાય બાય